Myself, Ms. Shweta Vyas, working as a nursing tutor in TNTV Institute of Nursing, today I am going to demonstrate procedure of hair washing. Definition: cleaning of hair with shampoo or soap to remove dirt, oil and odor on scalp and hair for a helpless patient in bed means dirt, oil and ઓર્ડર ને શેમ્પૂ ઓર સોપની મદદથી હેર્સ તથા સ્કાલ્પને ક્લીન કરવા જે પ્રોસિજર કરવામાં આવે છે તેને આપણે હેડ બાથ અથવા તો હેર વોશ તરીકે ઓળખીએ છીએ અથવા તો કહેવામાં આવે છે જે મેઇનલી હેલ્પલેસ પેશન્ટ માટે યુઝ કરવામાં આવે છે. પર્પઝિસ: ટુ કીપ ધી હેર ક્લીન એન્ડ હેલ્ધી, હેરને ક્લીન અને હેલ્ધી રાખવા માટે. ટુ પ્રમોટ ધી ગ્રોથ ઓફ હેર, હેરના ગ્રોથને પ્રમોટ કરવા માટે. ટુ પ્રિવેન્ટ લોસ ઓફ હેર, હેર લોસને પ્રિવેન્ટ કરવા માટે. ટુ પ્રિવેન્ટ ઇચિંગ એન્ડ ઇન્ફેક્શન, હેરમાં થતી ઇચિંગ તથા ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે. ટુ પ્રિવેન્ટ અક્યુમ્યુલેશન ઓફ ડર્ટ, ડેન્ડ્રફ એન્ડ ઓઇલ, હેરમાં થતા ડર્ટ, ડેન્ડ્રફ તથા ઓઇલના અક્યુમ્યુલેશનને પ્રિવેન્ટ કરવા માટે. ટુ પ્રિવેન્ટ ટેંગલ્સ, હેરમાં થતી ગૂંચ પ્રિવેન્ટ કરવા માટે. ટુ પ્રોવાઈડ અ સેન્સ ઓફ વેલબિંગ, સેન્સ ઓફ વેલબિંગને પ્રોવાઈડ કરવા માટે. ટુ સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન, હેડમાં થતા બ્લડ સર્ક્યુલેશનને સ્ટિમ્યુલેટ કરવા માટે. ટુ ડિસ્ટ્રોય પેડિક્યુલાઈ, પેડિક્યુલાઈને પ્રિવેન્ટ અને ડિસ્ટ્રોય કરવા માટે. ટુ અપિયર નિયર મીન્સ વેલ ગ્રૂમ્ડ, એટલે કે વેલ ગ્રૂમ્ડ અપિયર થવા માટે. ટુ ઓબ્ઝર્વ ધી સ્કાલ્પ, સ્કાલ્પને પ્રોપરલી ઓબ્ઝર્વ કરવા માટે. ઇન્ડિકેશન્સ: પેશન્ટ્સ વિથ ઇમ્પેર્ડ મોટર ફંક્શન, એવા પેશન્ટ કે જે ઇઝીલી મૂવ ના થઈ શકતા હોય અથવા તો તેમને મૂવમેન્ટમાં પ્રોબ્લેમ હોય. પેશન્ટ વિથ અલ્ટર્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ, એવા પેશન્ટ કે જેમના કોન્શિયસ લેવલમાં અલ્ટરેશન હોય. કન્ફ્યુઝડ ઓર ડિસઓરિયન્ટેડ પેશન્ટ, પેશન્ટ ઇન અ સ્ટેટ ઓફ કોમા, એવા પેશન્ટ કે જે કોમામાં હોય. સિરિયસલી ઇલ પેશન્ટ, એવા પેશન્ટ કે જેમની સિરિયસ કન્ડિશન હોય. પેશન્ટ્સ ઓન મિકેનિકલ વેન્ટિલેટર, પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ એન્ડ પેશન્ટ વિથ કાસ્ટ એન્ડ ટ્રેક્શન્સ, એવા પેશન્ટ કે જેમને કાસ્ટ અથવા તો પછી ટ્રેક્શન જેવું કે સ્કિન ટ્રેક્શન અપ્લાય કરેલું હોય. કોન્ટ્રાઇન્ડિકેશન્સ, તેમાં હેડ એન્ડ નેક ઇન્જરીઝ, સ્પાઇનલ કોર્ડ ઇન્જરીઝ જો સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ હોય તો, એન્ડ સર્જરીઝ ઓન બેક એન્ડ નેક, તેમના બેક અથવા તો પછી નેકમાં કોઈ પણ પ્રકારની સર્જરી થઈ હોય તો. પ્રિલિમિનરી અસેસમેન્ટ: ચેક ધી ફિઝિશિયન્સ ઓર્ડર ટુ સી ધી સ્પેસિફિક પ્રિકોશન્સ ઇફ એની ફોર ધી મૂવમેન્ટ એન્ડ પોઝિશનિંગ ઓફ ધી ક્લાયન્ટ. ક્લાયન્ટની મૂવમેન્ટ અને પોઝિશનિંગ માટે કોઈ સ્પેસિફિક પ્રિકોશન્સ રાખવા કે નહીં તે જોવા માટે પહેલાં ફિઝિશિયન્સ ઓર્ડરને ચેક કરવું. અસિસ્ટ ધી જનરલ કન્ડિશન ઓફ ધી ક્લાયન્ટ, ધી કન્ડિશન ઓફ ધી સ્કાલ્પ એન્ડ હેર એન્ડ નીડ ફોર શેમ્પૂ. ક્લાયન્ટની જનરલ કન્ડિશનને અસેસ કરવી, ત્યારબાદ કન્ડિશન ઓફ સ્કાલ્પ એન્ડ હેર અને શેમ્પૂની નીડ્સ છે કે નહીં તે અસેસ કરવી. ચેક ધી ક્લાયન્ટ્સ પ્રેફરન્સ ફોર સોપ, શેમ્પૂ, ઓઇલ એક્સેટ્રા. ક્લાયન્ટનો પ્રેફરન્સ ચેક કરવો કે તેમને સોપ, શેમ્પૂ અથવા તો પછી ઓઇલ વગેરેની જરૂરત છે કે ન, અને તેમના નીડ પ્રમાણે યુઝ કરવો. અસેસ ધી ક્લાયન્ટ્સ મેન્ટલ સ્ટેટ ટુ ફોલો ડાયરેક્શન, આપણા આપેલા ડાયરેક્શનને ફોલો કરી શકે છે કે નહીં તેની માટે ક્લાયન્ટના મેન્ટલ સ્ટેટસને અસેસ કરવું. ચેક ધી આર્ટિકલ્સ અવેલેબલ ઇન ધી યુનિટ, તમારા યુનિટમાં આર્ટિકલ્સ અવેલેબલ છે કે નહીં તે ચેક કરવું. ધી સ્ટ્રે ઇઝ યુઝડ ફોર હેર વોશિંગ પ્રોસિજર, અ ટ્રે કન્ટેનિંગ અ પેર ઓફ ગ્લવ્સ ટુ પ્રિવેન્ટ ક્રોસ ઇન્ફેક્શન, ટુ બાથ ટોવેલ, વન ટુ પ્રોટેક્ટ ધી પિલો એન્ડ વન ટુ ડ્રાય ધી હેર, ફેસ ટોવેલ ટુ પ્રોટેક્ટ ધી આઈસ, વન બાથ બ્લેન્કેટ ટુ કવર ધી પેશન્ટ, ટુ મેકિન્ટોશ, વન ટુ મેક અ ટ્રો એન્ડ ધી અધર ટુ પ્રોટેક્ટ ધી પિલો એન્ડ બેડ ક્લોથ્સ, કોટન બોલ્સ એન્ડ ગોઝ પીસીસ ઇન અ બાઉલ ટુ પ્લગ ધી ઇયર્સ એન્ડ કવર ધી આઈસ, ઓઇલ ટુ અપ્લાય ઓન ધી હેર, શેમ્પૂ ટુ રિમૂવ ડર્ટ ફ્રોમ ધી હેર, હેર કોમ ટુ કોમ ધી હેર, અ કિડની ટ્રે એન્ડ અ પેપર બેગ ટુ કલેક્ટ લૂઝ હેર એન્ડ ધી કોટન પ્લગ્સ, વન બેસિન એન્ડ વન મગ ટુ ટેક વોટર,
one bucket to collect the dirty water, two jugs, one for hot water and one for cold water to maintain the temperature of the water, low stool to put basin, mug and jugs, linen if needed. Preparation of the patient. Explain the procedure to the client. Explain the sequence of the procedure and the way client can assist. Client ne procedure properly explain karvi. Tyar baad procedure na sequences properly explain karva ane client tema kevi rite assist kari sakse ane nurse ne help kari sakse te pan ene properly explain karvu. Remove the unnecessary item from the work area. तमारा जे वर्क एरिया छे त्यां जेटली पण अननेसेसरी आइटम्स हसे जेनी तमने प्रोसीजर मां जरूरत नथी तेने रिमूव करवी. प्लेस दी आर्टिकल्स नीडेड कन्वीनियंटली ऑन दी बेडसाइड टेबल. जेटला पण आर्टिकल्स तमने नीडेड होय तेने तमारी कन्वीनियंसी प्रमाणे बेडसाइड ऑफ दी टेबल पर प्लेस करवा. एडजस्ट दी बेड टू दी कम्फर्टेबल वर्किंग ऑफ दी नर्स. नर्स ने कम्फर्टेबली वर्क करी शके ते रीते बेड एडजस्ट करवू. देन क्लोज दी विंडोज एंड पुट ऑफ दी फैन टू प्रिवेंट ड्रॉट्स. ड्रॉट्स ने प्रिवेंट करवा माटे विंडोज हसे ओपन तो एने क्लोज करवी तथा त्यारबाद फैन जो ऑन हसे तो एने आपणे ऑफ करवू. प्रोवाइड प्राइवसी. पेशेंट ने प्रॉपर प्राइवसी प्रोवाइड करवी अने तेनी माटे कर्टेन्स अथवा तो पछी स्क्रीन्स नो यूज करवो जो अवेलेबल होय तो. रिमूव दी टॉप लीनन और फैन फोल्ड धेम टू दी फूट एंड ऑफ दी बेड. टॉप लीनन ने रिमूव करवी अथवा तो क्लायंट ना फूट एंड पासे फैन फोल्ड करवी तथा क्लायंट ने बाथ ब्लेंकेट और शीट थी कवर करवू. Keep the client flat. If the condition permit, remove the extra pillows and backrest. Client ni condition jo normal hoy, to extra pillows ane backrest hase tene apne remove karvo ane patient ne flat position ma rakhvo. Then, unless contraindicated, move the client's head and shoulders to the end edge of the bed. जो कॉन्ट्राइंडिकेटेड ना होय तो क्लायंट ने मूव करीने तेमनो हेड एंड शोल्डर्स ने बेड नी एज साइड पासे थी खसेडू. प्लेस दी पिलो अंडर दी शोल्डर्स सो दैट दी हेड इज स्लाइटली टिल्ट बैक. पिलो ने क्लायंट ना शोल्डर्स नी नीचे राखो के जेथी तेमनो हेड स्लाइटली पाछळनी तरफ उचकायेलू रहे. Protect the pillow and bed with a small Macintosh and towel. Pillow ane bed ne protect karva mate small Macintosh with towel use karvu. Make an improvised throw and place it under the head to facilitate the drainage of water into a bucket to make the throw. Take Macintosh. मीन्स इम्प्रोवाइज ट्रो ने मैकिंटोश नी मदद थी प्रिपेर करवो अने त्यार बाद तेने क्लायंट ना हेड नी नीचे प्लेस करवो के जेना थी हेर वॉश करती वक्ते जे वॉटर होय छे ते इजीली बकेट मा ड्रेन आउट थई सकसे. प्लेस दी बकेट ऑन दी लो स्टूल क्लोज टू दी साइड ऑफ दी बेड. दी डिस्टल एंड ऑफ दी मैकिंटोश ट्रो इज रिसीव्ड इन टू इट. मीन्स बकेट ने लो स्टूल नी ऊपर बेड नी नजीक नी साइड मुकवी के जेथी तेमा मैकिंटोश वड़े बनावेलो ट्रो इजीली तेमा रिसीव्ड थई सके. प्लग दी ईयर्स विथ दी कॉटन बॉल्स. पेशेंट ना ईयर्स ने कॉटन बॉल्स नी मदद थी प्लग करवा के जेनाथी अंदर पाणी नहीं जाए. प्लेस अ वॉश क्लोथ और फेस टॉवेल ओवर दी आईस टू प्रोटेक्ट दी आईस. आईस ने प्रोटेक्ट करवा माटे फेस टॉवेल अथवा तो पछी कोई वॉश क्लोथ होय अवेलेबल तो एने थी पेशेंट ने आई पर राखो के जेना थी आपणे पेशेंट नी आई ने वॉटर अथवा तो पछी सोप जतू अटकावी सकीए एना थी प्रोटेक्ट करी सकीए. दिस ट्रे इज यूज्ड फॉर हेर वॉशिंग प्रोसीजर. अ ट्रे कंटेनिंग a pair of gloves,
to prevent cross infection, 2 bath towel, 1 to protect the pillow and 1 to dry the hair, face towel to protect the eyes, 1 bath blanket to cover the patient, 2 Macintosh, 1 to make a throw and the other to protect the pillow and bed clothes, cotton balls and gauze pieces in a bowl to plug the ears and cover the eyes, oil to apply on the hair, shampoo to remove dirt from the hair, hair comb to comb the hair, a kidney tray and a paper bag to collect loose hair and the cotton plugs, 1 basin and 1 mug to take water, 1 bucket to collect the dirty water, 2 jugs, 1 for hot water and 1 for cold water to maintain the temperature of the water, low stool to put basin, mug and jugs, linen if needed. Preparation of the patient. Explain the procedure to the client. Explain the sequence of the procedure and the way client can assist. Client ne procedure properly explain karvi. Tyar baad procedure na sequences properly explain karva ane client tema kevi rite assist kari sakse ane nurse ne help kari sakse te pan ene properly explain karvu. Remove the unnecessary item from the work area. તમારા જે વર્ક એરિયા છે ત્યાં જેટલી પણ અનનેસેસરી આઇટમ્સ હશે જેની તમને પ્રોસિજરમાં જરૂરત નથી તેને રિમૂવ કરવી. પ્લેસ ધી આર્ટિકલ્સ નીડેડ કન્વિનિયન્ટલી ઓન ધી બેડસાઇડ ટેબલ. જેટલા પણ આર્ટિકલ્સ તમને નીડેડ હોય તેને તમારી કન્વિનિયન્સી પ્રમાણે બેડસાઇડ ઓફ ધી ટેબલ પર પ્લેસ કરવા. એડજસ્ટ ધી બેડ ટુ ધી કમ્ફર્ટેબલ વર્કિંગ ઓફ ધી નર્સ. નર્સને કમ્ફર્ટેબલી વર્ક કરી શકે તે રીતે બેડ એડજસ્ટ કરવું. ધેન ક્લોઝ ધી વિન્ડોઝ એન્ડ પુટ ઓફ ધી ફેન ટુ પ્રિવેન્ટ ડ્રોટ્સ. ડ્રોટ્સને પ્રિવેન્ટ કરવા માટે વિન્ડોઝ હશે ઓપન તો એને ક્લોઝ કરવી તથા ત્યારબાદ ફેન જો ઓન હશે તો એને આપણે ઓફ કરવું. પ્રોવાઈડ પ્રાઇવસી. પેશન્ટને પ્રોપર પ્રાઇવસી પ્રોવાઈડ કરવી અને તેની માટે કર્ટિન્સ અથવા તો પછી સ્ક્રીન્સનો યુઝ કરવો જો અવેલેબલ હોય તો. રિમૂવ ધી ટોપ લિનન ઓર ફેન ફોલ્ડ ધેમ ટુ ધી ફૂટ એન્ડ ઓફ ધી બેડ. ટોપ લિનનને રિમૂવ કરવી અથવા તો ક્લાયન્ટના ફૂટ એન્ડ પાસે ફેન ફોલ્ડ કરવી તથા ક્લાયન્ટને બાથ બ્લેન્કેટ ઓર શીટથી કવર કરવું. Keep the client flat. If the condition permit, remove the extra pillows and backrest. Client ની condition જો normal હોય તો extra pillows અને backrest હશે તેને આપણે remove કરવું અને patientને flat positionમાં રાખવું. Then, unless contraindicated, move the client's head and shoulders to the end edge of the bed. જો કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો ક્લાયન્ટને મૂવ કરીને તેમનું હેડ એન્ડ શોલ્ડર્સને બેડની એજ સાઇડ પાસેથી ખસેડવું. પ્લેસ ધી પિલો અંડર ધી શોલ્ડર્સ સો ધેટ ધી હેડ ઇઝ સ્લાઇટલી ટિલ્ટ બેક. પિલોને ક્લાયન્ટના શોલ્ડર્સની નીચે રાખવો કે જેથી તેમનું હેડ સ્લાઇટલી પાછળની તરફ ઉચકાયેલું રહે. Protect the pillow and bed with a small Macintosh and towel. Pillow અને બેડને protect કરવા માટે small Macintosh with towel use કરવું. Make an improvised throw and place it under the head to facilitate the drainage of water into a bucket to make the throw. Take Macintosh. મીન્સ ઇમ્પ્રોવાઇઝ સ્ટ્રોને મેકિન્ટોશની મદદથી પ્રિપેર કરવું અને ત્યારબાદ તેને ક્લાયન્ટના હેડની નીચે પ્લેસ કરવું કે જેનાથી હેર વોશ કરતી વખતે જે વોટર હોય છે તે ઇઝીલી બકેટમાં ડ્રેન આઉટ થઈ શકશે. પ્લેસ ધી બકેટ ઓન ધી લો સ્ટૂલ ક્લોઝ ટુ ધી સાઇડ ઓફ ધી બેડ. ધી ડિસ્ટલ એન્ડ ઓફ ધી મેકિન્ટોશ સ્ટ્રો ઇઝ રિસીવ્ડ ઇન્ટુ ઇટ. મીન્સ બકેટને લો સ્ટૂલની ઉપર બેડની નજીકની સાઇડ મૂકવી કે જેથી તેમાં મેકિન્ટોશ વડે બનાવેલું ટ્રો ઇઝીલી તેમાં રિસીવ્ડ થઈ શકે. પ્લગ ધી ઇયર્સ વિથ ધી કોટન બોલ્સ.
પેશન્ટના ઇયર્સને કોટન બોલ્સની મદદથી પ્લગ કરવા કે જેનાથી અંદર પાણી નહીં જાય. પ્લેસ અ વોશ ક્લોથ ઓર ફેસ ટોવેલ ઓવર ધી આઈસ ટુ પ્રોટેક્ટ ધી આઈસ. આઈસને પ્રોટેક્ટ કરવા માટે ફેસ ટોવેલ અથવા તો પછી કોઈ વોશ ક્લોથ હોય અવેલેબલ તો એનેથી પેશન્ટની આઈ પર રાખવું કે જેનાથી આપણે પેશન્ટની આઈને વોટર અથવા તો પછી સોપ જતું અટકાવી શકીએ, એનાથી પ્રોટેક્ટ કરી શકીએ. સ્ટેપ્સ ઓફ પ્રોસીજર. સ્ટેપ 1, ચેક ધી ફિઝિશિયન્સ ઓર્ડર ફોર સ્પેસિફિક પ્રિકોશન્સ ઇફ એની ફોર મૂવમેન્ટ એન્ડ પોઝિશનિંગ ઓફ ધી પેશન્ટ. મીન્સ ફિઝિશિયન્સના ઓર્ડરને ચેક કરવું કે જેથી સ્પેસિફિક કોઈ પ્રિકોશન્સ રાખવાનું હોય, જેમ કે તેમની મૂવમેન્ટ અથવા તો પોઝિશનિંગ ઓફ ધી પેશન્ટ, તો તે આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ. સ્ટેપ 2, અસિસ ધી જનરલ કન્ડિશન ઓફ ધી પેશન્ટ, ધી સ્કાલ્પ, હેર એન્ડ નીડ ફોર શેમ્પૂ. મીન્સ પેશન્ટની જનરલ કન્ડિશનને અસેસ કરવી, જેવી કે સ્કાલ્પ, હેર તથા તેને શેમ્પૂની નીડ્સ છે કે નહીં. સ્ટેપ 3, એક્સપ્લેન પ્રોસીજર ટુ ધી પેશન્ટ. તેમાં પેશન્ટને પૂરી પ્રોસીજર એક્સપ્લેન કરવી અને તેના વિશે અવેર કરવું. સ્ટેપ 4, પ્રોવાઈડ કમ્ફર્ટેબલ પોઝિશન, ક્લોઝ વિન્ડોઝ એન્ડ પુટ ઓફ ધી ફેન. ફેન ફોલ્ડ ધી ટોપ લિનન એન્ડ લિવિંગ અ શીટ ઓર બાથ બ્લેન્કેટ ઓવર ધી પેશન્ટ. મેક અ ટ્રો વિથ ધી મેકિન્ટોશ. મીન્સ ક્લાયન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઈડ કરવી, ત્યારબાદ વિન્ડોઝ ક્લોઝ કરીને ફેન ઓફ કરવા, ધેન ટોપ લિનનને ફૂટ એન્ડ પાસે ફેન ફોલ્ડ કરીને બાથ બ્લેન્કેટ અથવા તો પછી શીટની મદદથી પેશન્ટને કવર કરવું અને ત્યારબાદ મેકિન્ટોશ વડે પેશન્ટના હેડની અંડરથી ટ્રો પ્રિપેર કરવું. સ્ટેપ 5, અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ, મૂવ ધી પેશન્ટ્સ હેડ ટુ ધી એજ ઓફ ધી બેડ. જો કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો પેશન્ટના હેડને મૂવ કરીને બેડની એજ સાઇડ તરફ ખસેડવું. સ્ટેપ 6, પ્લેસ પિલો અંડર ધી શોલ્ડર્સ સો ધેટ ધી હેડ ઇઝ સ્લાઇટલી ટિલ્ટ બેકવર્ડ્સ. પ્રોટેક્ટ ધી પિલો એન્ડ બેડ વિથ અ મેકિન્ટોશ એન્ડ ટોવેલ. પ્લેસ ધી બકેટ ઓન અ લો સ્ટૂલ ક્લોઝ ટુ ધી સાઇડ ઓફ બેડ. મીન્સ પિલોને ક્લાયન્ટના શોલ્ડરની અંડર પ્લેસ કરવું કે જેથી તેનું હેડ પાછળની તરફથી ઊંચકાયેલું રહે. ત્યારબાદ પિલો તથા બેડને પ્રોટેક્ટ કરવા માટે મેકિન્ટોશ એન્ડ ટોવેલ મૂકવું. ધેન બકેટને લો સ્ટૂલ પર બેડની નજીકની સાઇડ પર પ્લેસ કરવી. સ્ટેપ 7, પ્લેસ અ વોશ ક્લોથ ઓર અ ટોવેલ ઓવર ધી આઈસ એન્ડ પ્લગ ધી ઇયર્સ વિથ નોન અબ્ઝોર્બન્ટ કોટન બોલ્સ. મીન્સ વોશ ક્લોથ ઓર ટોવેલને ક્લાયન્ટની આઈસની ઉપર મૂકવું કે જેથી તેમની આઈસમાં વોશિંગ વખતે શેમ્પૂ કે વોટર ના જાય. ત્યારબાદ ક્લાયન્ટના ઇયર્સને નોન અબ્ઝોર્બન્ટ કોટન બોલ્સની મદદથી પ્લગ કરવા કે જેથી ઇયર્સમાં પણ વોટર દાખલ થઈ શકે નહીં. સ્ટેપ 8, વોશ હેન્ડ્સ. સ્ટેપ 9, લૂઝન એન્ડ રિમૂવ ટેંગલ્સ. મીન્સ જો ટેંગલ્સ હોય તો તેને લૂઝ કરીને રિમૂવ કરવા. સ્ટેપ 10, મિક્સ કોલ્ડ એન્ડ હોટ વોટર એન્ડ ટેસ્ટ ધી ટેમ્પરેચર વિથ ધી બેક ઓફ હેન્ડ. મીન્સ હોટ એન્ડ કોલ્ડ વોટરને મિક્સ કરવું અને ત્યારબાદ હેન્ડની બેક સાઇડથી વોટરનું ટેમ્પરેચર ટેસ્ટ કરવું. સ્ટેપ 10, મિક્સ કોલ્ડ એન્ડ હોટ વોટર એન્ડ ટેસ્ટ ધી ટેમ્પરેચર વિથ ધી બેક ઓફ હેન્ડ. મીન્સ હોટ એન્ડ કોલ્ડ વોટરને મિક્સ કરવું અને ત્યારબાદ હેન્ડની બેક સાઇડથી વોટરનું ટેમ્પરેચર ટેસ્ટ કરવું.
Step 11. Start cleaning at hairline and working towards the back of the head symmetrically using shampoo. Rub shampoo and massage the scalp well and rinse thoroughly with water. Means patiently hairline થી cleaning કરવાનું start કરવું અને એ જ રીતે symmetrically shampooનો use કરીને headની back side પર પણ clean કરવું. ત્યારબાદ શેમ્પૂની મદદથી પ્રોપરલી રબ કરીને સ્કાલ્પને મસાજ કરવી અને પછી તે વોટરથી પ્રોપરલી રિન્સ કરવું. સ્ટેપ 12. રિપીટ વોશિંગ એન્ડ રિન્સિંગ અન્ટિલ હેર ઇઝ ક્લીન. સ્ક્વીઝ ઓફ વોટર ફ્રોમ હેર. જ્યાર સુધી હેર ક્લીન ના થાય ત્યાર સુધી વોશિંગ એન્ડ રિન્સિંગને રિપીટ કરવું અને એ કર્યા પછી હેર્સમાંથી વોટર પ્રોપરલી સ્ક્વીઝ ઓફ કરવું. Step 13. Remove the trough and place it in the bucket. Discard the cotton plugs used to plug ears into the basin. Means, trough ne remove kariya baad bucket ma place karvo tatha use thayela cotton plugs ne basin ma discard karva. Step 14. Dry hair with second towel. Second towel ni madad thi client na hairs ne dry karva. Step 15. Reposition the patient in proper alignment. Means, client ne teni comfort pramane repositioning aapvi. Aftercare. Spread the hair over the Macintosh and towel placed on the pillow and allow it to dry. Means, pillow ni upar mukela Macintosh and towel upar patient na hair ne spread karva ane tene dry thava deva. Position the client in the center of the bed for comfort and proper alignment. Means client ne teni comfort ane proper alignment mate bed ni center ma position aapvi ke jethi te comfort feel kari sake. Change the linen if wet. Jo linen wet thai hoy during procedure to tene change karvi. Offer hot drink. Patient ne hot drink offer karvi. Inspect the condition of hair. પેશન્ટના હેર્સની કન્ડિશનને ઇન્સ્પેક્ટ કરવી અને જો કોઈ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો તેની ડૉક્ટરને જાણ કરવી. રિટર્ન ઓલ ધી આર્ટિકલ્સ ટુ ધેર પ્રોપર પ્લેસ આફ્ટર વોશિંગ. વોશિંગ કર્યા બાદ બધા આર્ટિકલ્સને તેના પ્રોપર પ્લેસ પર રિટર્ન મૂકવા. વોશ હેન્ડ્સ. ત્યારબાદ રેકોર્ડ ધી પ્રોસિજર ઇન ધી નર્સિસ રેકોર્ડ શીટ. નર્સિસ રેકોર્ડ શીટમાં પ્રોસિજરને રેકોર્ડ કરવી વિથ ડેટ એન્ડ ટાઈમ. રિટર્ન ટુ ધી બેડ સાઇડ વેન ધ હેર ઇઝ ડ્રાય. કોમ એન્ડ અરેન્જ ધી હેર્સ. રિમૂવ ધી ટોવેલ સ્પ્રેડ ઓન ધી પિલો એન્ડ મેક ધી પેશન્ટ કમ્ફર્ટેબલ. મીન્સ આર્ટિકલ્સ મૂક્યા પછી ફરી બેડ સાઇડ જવું. જો પેશન્ટના હેર ડ્રાય થઈ ગયા હોય તો તેને કોમ કરીને તેના કમ્ફર્ટ પ્રમાણે ટાઈ કરવા. ત્યારબાદ પિલો પર મૂકેલા ટોવેલને રિમૂવ કરી પેશન્ટને કમ્ફર્ટેબલ કરવું.